જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જી આઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં હું શૈલેષ ચૌહાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગિયાર કોમર્સમાં આંકડા શાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર ત્રણની અંદર નવા ટોપિક સાથે મળીએ છીએ આજનો આપણો ટોપિક છે સતાશક વિદ્યાર્થી મિત્રો અગાઉ જે ચતુર્થક અને દશાંશક જે રીતે અભ્યાસ કર્યો એ જ રીતે છે એના સૂત્રો પણ એ જીટી જ છે માત્ર એની સંજ્ઞા બદલે છે જેમ દશાંશકની અંદર આપણે જોયું કે ભાઈ દશાંશકને ડી વડે દર્શાવીએ છીએ ચતુર્થકને ક્યુ વડે દર્શાવીએ છીએ એમ અહીંયા સતાંશકને પી વડે દર્શાવી છે જ્યાં ક્યુ છે જ્યાં અગાઉ ડી આપણે સૂત્રમાં મૂકતા હતા એની જગ્યાએ માત્ર અહીંયા પી મૂકી અને દાખલો દાખલાઓની ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સતંશકનો પહેલાં તો અર્થ જોઈએ બરાબર તમને બેઝિક માહિતી તો ખબર આવી ગઈ કે ભાઈ અગાઉના બે મુદ્દા છે બરાબર બે ટોપિક જે ભણ્યા એના જેવો જ આ ટોપિક છે હવે વિદ્યાર્થી મિત્રો અર્થની અંદર આપણે સૌથી પહેલા જોઈએ તો કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા એટલે કે પહેલી શરત અહીંયા આપેલી છે કે આપેલી જે માહિતી હોય જે અવલોકન આપ્યા હોય એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના ચડતા ક્રમમાં ગોઠવવું એટલે કે શું તો કે સૌથી નાના અવલોકનને પહેલા ત્યાર પછી એનાથી મોટું ત્યાર પછી એનામાંથી મોટું ત્યાર પછી એનાથી મોટું એટલે આ રીતે અવલોકનોને સૌ ચડતા ક્રમમાં ગોઠવતા આપેલ માહિતીના સરખા સો ભાગ કરતી નવ્વાણું કિંમતોને દર્શ શતાંશક કહેવામાં આવે છે અને શતાંશકને પી વડે દર્શાવાય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત એક બાબત એ યાદ રાખવાની કે જે માહિતી આપેલી છે એના સરખા સો ભાગ કરવાના છે આ સરખા સો ભાગ કરવા માટે આપણને કિંમતો કેટલી મળે તો કે નવ્વાણું મળે જો એમ ન સમજાતો હોય તો અગાઉના લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે ભાઈ આ એક આપણી પાસે એક લાકડી છે બરાબર એટલે કે આપણી માહિતી છે અને આપણે સો સરખા સો ભાગમાં વેચવાની છે એટલે કે કાપવાની છે બરાબર તો સરખા સો ભાગમાં કાપી હોય બરાબર છે તો આપણે અહીંયા એકથી લઈ અને નવ્વાણું સુધી અહીંયા છેલ્લે નવ્વાણુંમાં કાપો મૂકીએ એટલે સો સરખા ભાગ થાય આ રીતે આપણે એટલે કે એના કેટલા કાપા મૂકવા પડે એ લાકડી ઉપર તો કે નવ્વાણું કાપા મૂકવા પડે એટલે સરખા સો ભાગ થઈ જાય એટલે કે અહીંયા સરખા સો ભાગ કરતી નવ્વાણું કિંમતોને શતાંશક કહેવામાં આવે છે અને શતાંશકને ને પી વડે દર્શાવાય છે પી એટલે પર્સન્ટેજ સતાંશકોની સંખ્યા નવ્વાણું છે એટલે કે સંખ્યા કેટલી મળે છે શતાંશકોની તો કે નવ્વાણું જેને અનુક્રમે પી વન પી ટુ પી થ્રી એટલે કે પહેલો સતાંશકો એને પી વન વડે દર્શાવીએ બીજો સતાંશકોને પી ટુ વડે દર્શાવીએ ત્રીજો વડે દર્શાવીએ એ રીતે આપણે પી નવાણું સુધી દર્શાવી શકીએ એટલે કે સતાંશકોની સંખ્યા કેટલી છે તો કે નવાણું ત્યાર પછી એક મહત્વની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે અગાઉ માપ ભણી ગયા છે બધા જ માપમાં બરોબર અમુક માપ એવા છે કે જે કોમન આવે જેની કિંમતો છે એ સરખી મળે આપણે ગમે એમ રીતે આપણે ગણતી દાખલા તરીકે એમ એમ એટલે મધ્યસ્થ ક્યુ એટલે બીજો ચતુર્થક ડી ફાઈવ એટલે પાંચમો દશાંશક અને પી પચાસ એટલે પચાસ માપની કિંમત છે એ વિદ્યાર્થી મિત્રો સરખી મળે કોઈ એકની કિંમત મેળવી એટલે બાકીના બધા જ ની બધા બાકીના ત્રણેયની કિંમત આપણને મળી જ્યાં એની કિંમત છે એ સરખી જ મળે તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે આપને સમજાઈ ગયું હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બરોબર એના સૂત્ર વિશે તો આપણને જે ત્રણ પ્રકારની માહિતી આપેલી છે અવર્ગીકૃત માહિતી વર્ગીકૃત અસતત માહિતી અને વર્ગીકૃત સતત માહિતી આ ત્રણ માહિતી માટે આપણે સૂત્ર જોઈએ તો કે અવર્ગીકૃત માહિતી જયારે આપણને આપેલી હોય ત્યારે આપણે પીજે જે પી જેટલા પહેલો કીધો હોય તો જેની જગ્યાએ એક મૂકવાનું બીજો શતાંશક કીધો હોય તો જેની જગ્યાએ બે મૂકવાના એટલે પી જે બરાબર જે કૌશમાં એન પ્લસ વન છેદમાં સો છેદમાં સો શા માટે આવશે તો કે અહીંયા વ્યાખ્યામાં જ આપેલું છે કે આપેલી માહિતીના સો સરખા ભાગ કરવાના છે એટલે આપણે અહીંયા સો વડે ભાગાકાર કરીશું એટલે કે એન પ્લસ સો માં અવલોકનની કિંમત અહીંયા એન બરાબર અવલોકનોની સંખ્યા લેવાની અહીંયા જે એન આપેલો છે ત્યાં આપણે શું મૂકવાનું અવર્ગીકૃત માહિતીમાં તો કે જે અવલોકનની સંખ્યા આપણને આપેલી હોય એ સંખ્યા આપણે મૂકવાની જેમ કે એક બે ત્રણ ચાર પાંચ જેટલા અવલોકન આપેલા હોય એની જગ્યાએ આપણે મૂકીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વર્ગીકૃત અસતત માહિતી માટે તો કે વર્ગીકૃત માહિતી અવલોકન અને બાજુમાં તમને આવૃત્તિ આપેલી હોય જેમ કે જીરો બે ત્રણ ચાર આવૃત્તિ આપેલી હોય પાંચ બે ત્રણ ચાર આ રીતે આવૃત્તિ આપેલી હોય આ પ્રકારની માહિતી જ્યારે આપેલી હોય ત્યારે આપણે અહીંયા આ પ્રકારનું સૂત્ર મૂકીએ કે પી જે બરાબર જે કાઉસમાં એન પ્લસ વન છેદમાં સો માં અવલોકનની કિંમત હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે સૂત્ર અને આ સૂત્ર બે સરખા જ છે આમાં ફેર ફેર તો છે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે બરાબર અંદર આપણે અવલોકનોની સંખ્યા લઈએ છીએ જ્યારે વર્ગીકૃત અસતત માહિતીમાં એન બરાબર શું લેવાનું તો કે કુલ આવૃત્તિનો સરવાળો એટલે કે કુલ આવૃત્તિ જે આપેલી હોય આ સરવાળો તમારે ધ્યાનમાં લેવાનો એન બરાબર એટલે એન બરાબર અહીંયા મળશે ચૌદ તો આપણે એન બરાબર અહીંયા ચૌદ લઈ શકીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તો કે વર્ગીકૃત અને સતત માહિતી આપેલી હોય બરાબર ત્યારે સૌથી પહેલા તો તમારે અવલોકન મેળવી લેવાનું એટલે કે ભાઈ આપણો છે એ કયા વર્ગમાં સમાયેલો છે એટલે માહિતી છે આ પ્રકારે આપેલી હોય કે વર્ગ આપેલા હોય અને બાજુમાં આવૃત્તિ આપેલી હોય જેમ જીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ આ રીતે વર્ગ આપેલા હોય આવૃત્તિ આપણે આપેલી હોય અને 4 આ રીતે આપેલી હોય આવૃત્તિ થાય વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી તો પહેલા જોવાનું સતાંશક વર્ગ કયો છે આપણો સતાશક છે એ એક બે ત્રણ ને ચાર આ ચાર વર્ગ આપેલો છે કયા વર્ગમાં એમાં સમાયેલો છે એ આપણે સૌથી પહેલા જોવાનું એટલે આપણે જોઈએ કે ભાઈ પહેલા તો એનું લોકેશન મેળવી લેવાનું એટલે કે મૂળ અવલોકન મેળવી લેવાનું અવલોકન મેળવવા માટે શું કરવાનું તો કે પી જે એટલે કે તમને જેટલા મોટ સતાંશ કીધો હોય એના બરાબર જે કૌંસમાં એનના છેદમાં સો મૂકવાના અહીંયા બધે જ આપણે એન પ્લસ વન મૂકતા હતા એમ નહીં અહીંયા એનના છેદમાં સો મૂળ અવલોકન પેલા મેળવી લેવાનું બરાબર એટલે એન બરાબર અહીંયા લેશું કુલ આવતી હવે ત્યાર પછી શું કરવાનું તો કે ત્યાર પછી આપણે શતાંશક શોધવા માટેનું સૂત્ર મૂકવાનું એ સૂત્ર આ મુજબ છે તો કે પી જે બરાબર સી એફ સી હવે આ જે પદ આપેલા છે એક બે ત્રણ ચાર ને પાંચ એ પાંચે પાંચ નું અહીંયા એને અર્થઘટન આપેલું છે કે ભાઈ એલ એટલે શું તો કે શતાંશક વર્ગનું અધ સીમા બિંદુ અથવા તો અધ સીમા બરાબર તો સંચય આવૃત્તિ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સંચય આવૃત્તિ મેળવશું તો દાખલા તરીકે આપણો આ વર્ગ આવેલો હોય બરાબર કે ભાઈ દસ થી વીસ તો એનો અગાઉનો વર્ગ કયો થાય તો કે જીરો થી દસ તો એની જે સંચય આવૃત્તિ મળશે એ આપણે અહીંયા સીએફઆઈની જગ્યાએ મૂકશું ત્યાર પછી આવૃત્તિ એટલે કે એફ એફ એટલે આવૃત્તિ આવૃત્તિ એટલે શું તો કે સતાંશક વર્ગની આવૃત્તિ તો કે આપણો જે વર્ગ છે એની આવૃત્તિ એની આવૃત્તિ એ બે આપે છે તો આપણે એને એફની જગ્યાએ બે મૂકી શકીએ ત્યાર પછી આપેલું છે સી એટલે કે વર્ગ લંબાઈ તો કે જે આપણો સતાંશક વર્ગ મળ્યો બરો એની આવૃત્તિ એની આવૃત્તિ છે એ કેટલી છે તો કે અહીં દસ છે એટલે કે વર્ગ લંબાઈ એની વર્ગ લંબાઈ કેટલી છે તો કે દસ તો આપણે અહીંયા સેની જગ્યાએ દસ મૂકી શકીએ હવે પ્રશ્ન રહ્યો અહીંયા જે એના છેદમાં સો તો એનો આપણે રૂપ છે એ અગાઉ સૌથી પહેલાં આપણે મેળવી લીધેલું હોય એ જે કિંમત મળે એ અહીંયા મૂકી દેવાની તો વિદ્યાર્થી મિત્રો સૂત્રની સમજૂતી મેળવ્યા પછી હવે આપણે એના દાખલાઓ અને ઉદાહરણ જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણને અહીંયા એક અવર્ગીકૃત માહિતી આપેલી છે હવે આ માહિતીને આપણે ચડતા ક્રમમાં સૌથી પહેલાં તો ગોઠવવાની તો ચડતા ક્રમમાં આપણે સૌથી પહેલા ગોઠવીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સૌથી પહેલા આની અંદર જોઈએ તો કે ઝીરો આપેલો છે ત્યાર પછી તો કે એક હવે પછી જોવાનું એનું પછી કયો અવલોકન છે તો કે બે પછી તો કે ત્રણ આપેલા છે ત્યાર પછી તો કે ચાર આપેલા છે પાંચ આપેલા છે છ આપેલા છે સાત આપેલા છે આઠ આપેલા છે બરાબર અને નવ આપેલા છે તો કુલ અવલોકન અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા થયા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ અવલોકન આપણને અહીંયા આપેલા છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દસ અવલોકનને હે એ સૂત્રની અંદર આપણે મૂકીએ તો અહીંયા જોઈએ હવે આપણે પેલા તો પ્રશ્ન એ આવે કે ભાઈ કેટલા મો દશાંશક આપણે આમાં શોધવાનો ઓલા શતાંશક શોધવાનો છે બરાબર છે તો તમને રકમની અંદર સૂચના આપેલી હશે બરાબર કે ભાઈ અ પચાસમો સતાંશક શોધો સાઠમો સતાંશક શોધો બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે પચાસમો સતાંશક શોધવાનો છે એટલે કે આપણે પી પચાસ શોધવાના છે તો અહીંયા પી પચાસ માટેનું પેલા તો આપણે સૂત્ર મૂકીએ કે ભાઈ પી પચાસ બરાબર પચાસ કૌશમાં કેટલા અવલોકન છે એન બરાબર તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એટલે આપણે અહીંયા મૂકીએ દસ પ્લસ એક છેદમાં સો અંશ પૂરો માં અવલોકનોની અવલોકનની કિંમત હવે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ આવું કરે અહીંથી મીંડું ઉડાડી દે અહીંથી મીંડું ઉડાડ દે અહીંથી મીંડું ઉડાડે અહીંથી મીડા મીડું ઉડાડ દે એટલે પાંચ વધે તો કે ના એમ ના હાલે સૌથી પહેલા જે કાઉસ આપેલો છે એનું સાદુ રૂપ આપવાનું એટલે આપણે અહીંયા લખીએ કે ભાઈ પચાસ કાઉસમાં જે સરવાળો હોય પછી અંશનો સરવાળો કરવાનો દસ પ્લસ એક એટલે અહીંયા અગિયાર ભાગસો માં અવલોકનનો ની કિંમત ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનું સાદુ રૂપ આપીએ એટલે અહીંયા લખીએ આપણે પહેલા પચાસ હવે ગુણા અહીં ભાગાકાર કરવાના વિદ્યાર્થી મિત્રો એટલે આપણને મળશે ગુણ્યા જીરો પોઈન્ટ કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો અગિયાર માં અવલોકનની કિંમત અગિયાર છે હવે આ અગિયાર જે છે

કે ભાઈ પાંચમું અવલોકન પ્લસ જીરો પોઈન્ટ પાંચ એટલે કે જીરો પોઈન્ટ પાંચ છે એ છઠ્ઠા અવલોકન ની અંદર સમાયેલું છે તો આપણે જોઈએ અહીંયા પહેલું અવલોકન બીજું ત્રીજું ચોથું અને પાંચમું એટલે પાંચમું અવલોકન આપણને ક્યુ મળે છે તો કે ચાર બરાબર અને જીરો પોઈન્ટ પાંચ જે આપેલા છે એ પાંચમા એટલે કે છઠ્ઠા અવલોકન ની અંદર સમાયેલા છે એટલે પાછું આપણે સૂત્ર અહીંયા છે ફરીવાર મૂકવું પડશે બરાબર કે ભાઈ પી પચાસ બરાબર બરાબર કે ભાઈ પાંચમું અવલોકન પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ કાઉસમાં છઠ્ઠું અવલોકન માઇનસ પાંચમું અવલોકન અથવા પાંચમા અવલોકનની કિંમત હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમું અવલોકન ક્યુ મળ્યું તો કે ચાર પ્લસ જીરો પોઈન્ટ પાંચ હવે છઠ્ઠા અવલોકનની કિંમત કેટલી છે તો પાંચ માઇનસ પાંચમા અવલોકનની કિંમત તો કે ચાર એટલે આપણે એ મૂકીએ તો કે ચાર પ્લસ જીરો પોઈન્ટ પાંચ કૌશમાં અહીંયા પાંચમાંથી ચાર બાદ કરીએ એટલે એક આ એકનો જીરો પોઈન્ટ પાંચ સાથે ગુણાકાર કરીએ એટલે આપણને મળશે ચાર પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ અને આ બંનેનો સરવાળો કરીએ એટલે પી પચાસ બરાબર આપણને કેટલા મળે તો કે ચાર પોઈન્ટ પાંચ તો વિદ્યાર્થી મિત્રો આ આપણો ફાઇનલ જવાબ થયો કે ભાઈ પચાસમાં સતાંશક બરાબર છે એ કેટલા મળે તો કે ચાર પોઈન્ટ પાંચ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે વર્ગીકૃત અસત માહિતી માટે સતાંશો કઈ રીતે શોધવો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જો સ્વાધ્યાય ત્રણ પોઇન્ટ ચારમાં દાખલા નંબર ત્રણ અગાઉનો જે મુદ્દો આપણે લીધો દશાંશક એમાં પણ આજ દાખલાની મદદથી આપણે દશાંશક મેળવો તો એ જ રકમની મદદથી આપણે અત્યારે શતાંશક મેળવવાનો છે અને અહીંયા છે કેટલામો મેળવવાનો છે તો કે પી બત્રીસ શોધો બત્રીસમો શતાંશક તમારે શોધવાનો છે તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો શું કરવાનો તો કે જે આવૃત્તિ આપેલી છે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર એની સંચય આવૃત્તિ લઈ લેવાની હવે આપણે મધ્યકની અંદર સોરી મધ્યસ્થની અંદર ચતુર્થકમાં દશાંશકમાં બધા એમાં સંચય આવૃત્તિ લીધી છે હવે બધા વિદ્યાર્થી મિત્રોને સંચય આવૃત્તિ શોધતા આવડી ગયું હશે એવું માની લઉં છું હવે ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલાં વર્ગની આવૃત્તિ એમણે મૂકી દે અગિયાર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અગિયારમાં ચૌદ પ્લસ કરવાના એટલે આપણને મળશે પચીસ પચીસ માં બાવીસ પ્લસ કરવાના એટલે વિદ્યાર્થી મિત્રો મળશે આપણને સુડતાલીસ સુડતાલીસ ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પંદર પ્લસ કરવાના છે તો કે માં પંદર પ્લસ કરીએ એટલે આપણને મળે બાસઠ બાસઠ ની અંદર આઠ પ્લસ કરીએ એટલે આપણને મળે સિત્તેર સિત્તેરમાં છ પ્લસ કરી એટલે આપણને મળશે છોતેર અને છોતેરમાં ચાર પ્લસ કરી એટલે આપણને મળે એસી બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો આ આપણી સંચય આવૃત્તિ મળી ગઈ ફરીવાર યાદ અપાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કુલ જે સરવાળો છે આવૃત્તિનો બરાબર એ કુલ સરવાળા જેટલી છેલ્લા વર્ગની અથવા છેલ્લા અવલોકનની સંચય આવૃત્તિ થવી જોઈએ હવે આપણે શોધવાનું છે બત્રીસમો શતાંશક અને માહિતી કેવી આપેલી છે તો કે વર્ગીકૃત અસતત માહિતી તો એના માટેનું સૂત્ર આપણે જોઈએ તો કે પી બત્રીસ બરાબર બત્રીસ કંશની અંદર એન પ્લસ વન છેદમાં સો માં અવલોકનની કિંમત હવે વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થીઓ છે કેલ્ક્યુલેટર છે એ ચાલુ રાખશે અહીંયા જેમ જેમ મૂકવો પદ મૂકતો જાઓ બરાબર એમ સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર જે અહીંથી કહું એ પ્રમાણે કરતા જઈએ એટલે સૌથી પહેલાં આપણે મૂકશું બત્રીસ એનની જગ્યાએ શું લેવાનું તો કે આવૃત્તિ એટલે અહીંયા આપણને કુલ આવૃત્તિ આપેલી છે એસી પ્લસ એક છેદમાં સો માં અવલોકનની બત્રીસ કૌશ માં એસી પ્લસ એકનો સરવાળો કરીએ એટલે એક્યાસી ના છેદમાં સો મહ અવલોકનની કિંમત ત્યાર પછી તો કે બત્રીસ હવે આપણે અહીંયા કૌશ છૂટો પાડશું એટલે ગુણાકાર થઈ જશે એટલે કે એક્યાસી ભાગ્યા સો કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને મળશે જીરો પોઈન્ટ એક્યાસી માં અવલોકનની કિંમત હવે વિદ્યાર્થી મિત્રો જીરો પોઈન્ટ એક્યાસી નો બત્રીસ સાથે ગુણાકાર કરીએ એટલે માં અવલોકનની કિંમત મળશે એટલે કે ક્યાં અવલોકનમાં પચીસ પોઈન્ટ બાણું માં અવલોકનની કિંમત એટલે પી બત્રીસ એટલે કે બત્રીસ સતાંશક છે એ સંચય આવૃત્તિની અંદર જોવાનું બરાબર કે ભાઈ પચીસ પોઈન્ટ બાણું નો સમાવેશ સેમા થશે સંચય આવૃત્તિની અંદર જોવાનું કે ભાઈ પચીસ પોઈન્ટ નો સમાવેશ અગિયાર માં થાય તો કે ન થાય પચીસ માં થાય તો કે ન થાય કારણ તો કે પચીસ પોઈન્ટ બાણું છે હજી પોઈન્ટ બાણું રહેલા છે એ પોઈન્ટ બાણું છે એટલે તરત જ એ અવલોકનનો સમાવેશ એમાં થશે તો કે અંદર થશે એટલે કે આપણો જે છે એનો સમાવેશ આવૃત્તિમાં તો કે સુડતાલીસ ની અંદર થયો હવે આ સુડતાલીસ ની સામેનું અવલોકન જોવાનું બરોબર કે સીધું જ અહીંયા અવલોકનમાં આવવાનું આ અવલોકન બરોબર તો આપણો બત્રીસમો જે સતાંશક છે બરોબર એનો જવાબ અથવા તેની કિંમત આપણને કેટલી મળે કે ઓગણીસ વર્ષ આ આપણો ફાઇનલ જવાબ અહીંથી આપણો દાખલો પૂર્ણ નથી થતો બરાબર આ તો માત્ર આપણને બત્રીસમો શતાંશક છે શેમાં સમાવેશ થયો છે બરાબર છે એ મો અવલોકન મળ્યું એની સામે આપણે અવલોકન છે જોવાનું છે બરાબર છે એટલે કે ઓગણીસ વર્ષે એ આપણો જવાબ

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે ભાઈ પી બાસઠ શોધવાનું કીધું છે એટલે બાસઠમો શતા શોધો એવું આપણને કીધેલું છે તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે સંચય આવૃત્તિ મેળવી લેવાની હવે સંચય આવૃત્તિ મેળવવા માટે બધા જને ખ્યાલ આવી ગયો છે એટલે આપણે હવે સીધી સંચય આવૃત્તિ મેળવીએ પહેલા વર્ગની સંચય આવૃત્તિ પાંચ એમણે મૂકી દઈ પાંચની અંદર આપણે શું કરશું તો કે અઢાર પ્લસ કરશું એટલે આપણને મળશે ત્રેવીસ ત્રેવીસની અંદર આપણે ચોવીસ પ્લસ કરશું એટલે આપણને મળશે સુડતાલીસ અને સુડતાલીસની અંદર આપણે સાત પ્લસ કરશું એટલે આપણને મળશે ચોપન ચોપનની અંદર આપણે પાંચ પ્લસ કરશું એટલે આપણને મળશે ઓગણસાઠ ઓગણસાઠમાં એક પ્લસ કરીએ એટલે આપણને મળે સાઠ તો આ રીતે આપણને વિદ્યાર્થી મિત્રો સંચય આવૃત્તિ મળી ગઈ હવે સૌથી પહેલાં શું કરવાનું તો કે એનમું અવલોકન આપણે મેળવી લેવાનું તો એનું અવલોકન મેળવવા માટે આપણને કેટલામો મોત શોધવાનો કીધો છે તો કે બાસઠમો એટલે અહીંયા મૂકવાના પી બાસઠ બરાબર તો કે બાસઠ કાઉસ અંદર એનના છેદમાં સોમું અવલોકન તો અહીંયા આપણે લખીએ કે પી બાસઠ બરાબર બાસઠ કૌશમાં એન બરાબર કેટલા લખવાના તો કે સાહીઠ એટલે આપણે અહીં લખીએ કે સાઈઠ છેદમાં સો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ તો કે બાસઠ ને આપણે એમણે મૂકી દઈએ અને અહીંયા આપણે કાઉસ છે એનો આપણે સાદું રૂપ આપીએ બરાબર છે એટલે મીંડે મીંડું ઉડી જશે છ ભાગ્યા દસ વધ્યા એટલે અહીંયા જીરો પોઈન્ટ છ કરવાના મા અવલોકનની મા મુ અવલોકન હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તો કે અહીંયા બાસઠ પોઈન્ટ ઝીરો છ છે એ બંનેનો ગુણાકાર કરવાનો એટલે વિદ્યાર્થી મિત્રો તમે તમારા કેલ્ક્યુલેટરની અંદર એનો ગુણાકાર કરશો એટલે હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ બાસઠ પોઈન્ટ જીરો પોસઠ ગુણ્યા જીરો પોઈન્ટ છ એનો ગુણાકાર કરવાનો એટલે આપણને એ મળે છે અવલોકન હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે ગુણાકાર મળે મળ્યો બરાબર છે એ આપણે સંચય આવૃત્તિ વિતરણની સંચય આવૃત્તિની અંદર આપણે જોવાનું કે ભાઈ કઈ આવૃત્તિની અંદર આ સાડત્રીસ પોઈન્ટ બેનો નો સમાવેશ થશે બરાબર છે તો હવે આપણે જોઈએ કે ભાઈ સાડત્રીસ પોઈન્ટ બે જે મળ્યું છે બરાબર એ આપણે અહીંયા ક્યાં શેમાં સમાવેશ થશે તો કે પાંચની અંદર થશે તો કે નહીં ત્રેવીસની અંદર થશે તો કે નહીં સુડતાળીસની અંદર થશે તો કે હા તો અહીંયા આપણે જોઈએ કે સુડતાળીસની અંદર સાડત્રીસ પોઈન્ટ બેનો સમાવેશ થઈ છે તો આપણો શતાંશક વર્ગ કયો બનશે તો કે બસોથી ત્રણસો તો આપણે એને આપણે આ રીતે હાઇલાઇટ કરી દેવાનો આ રીતે આપણે એને હાઇલાઇટ કરી દીધું બરાબર તો અહીંયા સાડત્રીસ પોઈન્ટ બે જે મળ્યા છે બરાબર ગુણાકાર એ આપણને સાડત્રીસ સુડતાલીસ પોઈન્ટ સુડતાલીસની અંદર સમાવેશ થાય છે હવે આપણે જોઈએ કે આપણે જે શતાંશક મેળવવો છે એના માટેનું સૂત્ર મૂકવાનું તો કે પી બાસઠ બરાબર ઓકે એલ પ્લસ બાસઠ કંસમાં એનના છેદમાં સો માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા સી હવે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની અંદર આપણે જે અહીંયા એટલે હાઇલાઇટ કર્યું છે બરોબર છે જે એની અંદરથી આપણને બધા જ પદ મળી જશે હવે આપણે જોઈએ કે એલ તો એલ બરાબર શું તો આપણે અગાઉ જે સૂત્રની અંદર જોઈ ગયા બરાબર તો કે એલ બરાબર આપેલા છે બરાબર એની બાસઠ ગુણ્યા એના છેદમાં સો એનું આપણે સાદરૂપ જોયું એટલે કે એ આપણને મળે છે સાડત્રીસ પોઈન્ટ બે તો કે જે આપણો સતાંશક વર્ગ છે બરાબર છે તેના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ તો કે એનો અગાઉનો વર્ગ છે સો થી બસો અને એની સંચય આવૃત્તિ છે ત્રેવીસ એટલે આપણે અહીંયા મૂકશું ત્રેવીસ છેદમાં એફ એટલે આવૃત્તિ તો આવૃત્તિ એટલે કે આપણો જે શતાંશક વર્ગ છે એની આવૃત્તિ કેટલી આપી છે તો કે ચોવીસ એટલે આપણે અહીંયા મૂકશું ચોવીસ ત્યાર પછી તો કે વર્ગ લંબાઈ અહીં આપણને વર્ગ લંબાઈ કેટલી મળે છે તો કે વર્ગ લંબાઈ મળશે પછી આપણે રૂપ આપીએ એટલે કે સાડત્રીસ પોઈન્ટ બે માંથી ત્રેવીસ બાદ કરીએ એટલે આપણને વિદ્યાર્થી મિત્રો મળશે તો કે બે પોઈન્ટ બરોબર માંથી ત્રેવીસ બાદ કરી દેવાના એટલે આપણને મળે ચૌદ પોઈન્ટ બે જે છે બરાબર છે એને સો સાથે ગુણાકાર કરી નાખવાનો એટલે આપણે અહીં લખીએ બસો વત્તા આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને કેટલા મળશે તો કે એક હજાર ચારસો ને વીસ ભાઈ ગા

એટલે આ લેક્ચર ઉપરથી એમ કહી શકાય કે આપ સૌને આ પોઈન્ટ સમજાણો હશે અને તમે સ્વાધ્યાયના દાખલા છે એ આ વિડીયોની મદદથી છે એ તમે જાતે ગણી શકશો બરાબર હવે પછી આપણે નવા જ ટૉપિક સાથે મળીશું ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા સ્વામી નારાયણ